नमस्कार विद्यार्थी मित्रों, फरीथी ऑनलाइन लेक्चर में तमारुं स्वागत छे। विमला विद्यालय सीएसटी जवेरियास कॉलेज खाट बीएसएम 3 सब्जेक्ट संस्कृत सब्जेक्ट कोड छे सी 303 रघुवंशम सर्ग 14 अने व्याकरण। तो रघुवंशना 14मा सर्गमां आपणे आजे रघुवंशना श्लोको विषे अने तेनी समजूती शब्दशः भाषांतर विषे आजे अभ्यास करीशुं। ए नीचे प्रमाणे छे। चौदमा सर्गनुं नाम छे सीता परित्याग। पूर्व भूमिका जोईए तो महाकवि कालिदास रघुवंशी राजाओनो वर्णपुरश्रेष्ठ महाकाव्य छे। तेमा 19 सर्गो छे। प्रथम सर्गमां रघुना पिता दिलीप अने माता सुदक्षिणा महर्षि वशिष्ठना आश्रममां जाय छे તેનું વર્ણન છે। બીજા સર્ગમાં વશિષ્ઠના સૂચન મુજબ પુત્ર પ્રાપ્તિ માટે નંદિની ગાયની રાજા દિલીપની સુદક્ષિણાએ કરેલી સેવાનું વર્ણન છે। ત્રીજા સર્ગમાં રઘુના જન્મ અને શિક્ષણનું નિરૂપણ છે। ચોથા સર્ગમાં રઘુના દિગ્વિજયને વર્ણવે છે અને પાંચમા સર્ગમાં રઘુ અને અજ નામનો પુત્ર જન્મે છે અને યુવાનીમાં આવતા તેને રઘુ રાજા વિદર્ભ દેશની રાજકુમારી ઇન્દુમતીના સ્વયંવરમાં મોકલે છે। રાજકુમારી ઇન્દુમતીના સ્વયંવરમાં મોકલે છે। પછી છઠ્ઠા સર્ગમાં ઇન્દુમતીના સ્વયંવરનું વર્ણન છે જેમાં ઇન્દુમતી અજની વરે છે અને સાતમા સર્ગમાં લગ્ન બાદ અજ વિજય મેળવીને પિતા રઘુ પાસે પાછો ફરે છે। આઠમા સર્ગમાં રઘુપુત્રનો રાજ્યાભિષેક કરીને તેને રાજ્યની સોંપી દે છે પરંતુ ફૂલની માળા વડે ઇન્દુમતીનું એક મૃત્યુ થતાં અજ ભારે વિલાપ કરે છે અને આઠમા વર્ષ પછી તે પણ મૃત્યુ પામે છે। નવમા સર્ગમાં અજના પુત્ર દશરથના અમલનું વર્ણન છે જેમાં મૃગાયન કરતા દશરથે હાથે શ્રવણનો વધ થતાં દશરથ શાપ મળે છે। દસમા સર્ગમાં રાવણને મારવાની દેવોએ ભગવાન વિષ્ણુને કરેલી વિનંતીથી વિષ્ણુ રામનો અવતાર લે છે। અને 11મા સર્ગમાં રામના બાણ અને સીતા સાથેનું લગ્નનું વર્ણન રામના બાળપણ અને સીતા સાથેના લગ્નનું વર્ણન કરવામાં આવેલ છે। 12મા સર્ગમાં રામનો વનવાસ નિરૂપાયેલો છે। અનેક રાક્ષસોનો વધ કરી રામ રાવણનો વધ કરે છે। 13મા સર્ગમાં વિજયી રામ સીતા અને લક્ષ્મણ સાથે પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા સુધી મુસાફરી કરે છે। ત્યારબાદ પ્રસ્તુત 14મા સર્ગમાં દેવમાં આવીને
જે રામ શું કર્યું તેના વર્ણનથી પ્રથમ શ્લોક શરૂ કરવામાં આવે છે. શ્લોક જોઈએ તો ભર્તુ પ્રણાસાદ શોચનીયમ રસાંતરતત્ર સમપ્ત પ્રપન્ને અપ્રશ્યતાં દાસારિથી જનન્યો છેદો દિયોપિજ્ઞ પ્રતયોતે. હવે આ શ્લોકનું શબ્દશઃ ભાષાંતર જોઈએ તો પ્રથમ તો શ્લોકનું અન્વય જોઈએ. અથ દશરાથી ઉપધનતરો છેદાંત વ્રતયો ઈવ ભર્તુ પ્રણાશાત શોચનીયમ રસાંતરામ સમપપન્ને જનયો તત્ર સમર્થ પ્રયાસ. શબ્દશઃ ભાષાંતર જોઈએ તો અર્થ એટલે પછી દશરાથી એટલે રામ અને લક્ષ્મણ ઉપંદરો એટલે આશ્રય આપનારા વૃક્ષોના છેદાંત કપાઈ જવાને લીધે છેદાંત એટલે કપાઈ જવાને લીધે વ્રતયનો બે લતાઓ ઈવ એટલે જેવી ભર્તુ એટલે પતિના પ્રણાશત નાશ પામવાથી શોચનીયમ શોક કરવા લાયક દશાંતરમ બીજી દિશાની સમમ સાથે પ્રપન્ને પામેલી જનયો બે માતાઓએ તત્ર ત્યાં અપયુષતા જોઈ. હવે આપણે આ શ્લોકનું ભાષાંતર જોઈશું જે નીચે પ્રમાણે છે. ભાષાંતર જોઈએ તો શ્લોકનું ત્યારબાદ પછી રામ અને લક્ષ્મણ આધાર આપતા વૃક્ષના કપાઈ જવાને લીધે નિરાધાર બનેલી બે લતાઓ જેવી પતિ નાશ પામવાથી પતિ નાશ પામવાથી શોક કરવા લાયક બીજી નિરાધાર દશાઓ પામેલી બંને માતાઓને એક સાથે ત્યાં જોઈ. સમજૂતી જોઈએ તો વનોનું વનવાસનો સમય પૂર્ણ થતાં રામ લક્ષ્મણ અને સીતા અયોધ્યા પાછા ફર્યા. લંકાથી અયોધ્યા પાછા ફર્યા બાદ અયોધ્યામાં પ્રવેશ કરીને રામે શું શું કર્યું તેનું વર્ણન આ શ્લોકથી શરૂ થાય છે. લાંબા વનવાસ બાદ રામ અને લક્ષ્મણ અયોધ્યા આવીને સૌ પ્રથમ પોતાની માતાને મળે તે તદ્દન સ્વાભાવિક છે. અયોધ્યા નગરીની બહાર ઉપવનમાં રામ અને લક્ષ્મણે પિતા દશરથના મૃત્યુની શોચનીય દશાને પામેલી માતાઓને જોઈ અહીં દુઃખી કૌશલ્યા અને સુમિત્રાએ કવિએ આશ્રય આપનાર વૃક્ષના વિનાશથી શોચનીય દશાને પામેલી લતાઓ સાથે સરખાવી છે. બંને માતાઓ માનસિક પરિતાપ સૂચવવા માટે કવિ એક સુંદર ઉપમા
श्लोक में आपी छे। कवि कहे छे के जेम बे लताओ छे वृक्षना आधारे उभी होती, वृक्ष भागी जाए तो आधार विहोणी बनी जाए छे। तेवी ज रीते दशरथनु मृत्यु तथा आ बने राणी लता जेवी तनु होय आधार वगरनी बनी छे। परिणामे तेमना नसीबे लतानी जेम ચીમળાઈ જવાનું આવ્યું છે। આમ પ્રકૃતિઓમાંથી આપેલી આ ઉપમા બંને રાણીઓનું માનસિક શોકને સારી રીતે સૂચવે છે। કાલિદાસે પ્રકૃતિનો પ્રેમી છે તથા ધ્વનિનો કવિ છે, તેથી એક સુંદર પ્રાકૃતિક ઉપમા વડે પ્રસ્તુત ધ્વનિ તેને આપ્યો છે। વળી ઉપમા કાલિદાસસ્ય, ઉપમા તો કાલિદાસની જ એ ઉક્તિ પ્રસિદ્ધ છે। અહીં દશરથને વૃક્ષ સાથે અને રાણીઓને લતાની સાથે સરખાવવામાં આવેલ હોવાથી ઉપમા અલંકાર થયો છે અને આ શ્લોક ગુજરાતી છંદમાં રચાયેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ શ્લોકનું અનુવાદ અને શબ્દશઃ ભાષાંતર એ આપણે જોઈ ગયા। હવે બીજો શ્લોક જોઈએ, જેનું અન્વય હવે આપણે દૂર કરીએ। આ શ્લોક જોઈ લઈએ, આ શ્લોકનું અન્વય જોઈએ આપણે। અન્વય જોઈએ તો યથાક્રમમ પ્રણાતો હર્તારી વિક્રમ શોભની ઉભો તો ઉભાપ્યમ અસ્ત્રદ્યત્યા વિપષ્ટ અદ્રષ્ટો સુતપર્શમ શુકલોપવતા જ્ઞાતમ। અન્વય જોયા પછી શબ્દશઃ ભાષાંતર જોઈએ। યથાક્રમમ ક્રમપણે પ્રણેતા પ્રણામ કર્યા છે તેવા હિતારી શત્રુને મારી નાખનારા વિક્રમ શોભનો પરાક્રમથી શોભતા હોતી ઉભો બે ઉભયસ્ય બંને માતાઓ વડે અસ્ત્રણ્યતા આંસુઓ આવવાથી ન જોઈ શકવાને લીધે વિપષ્ટ સારી રીતે ન દ્રષ્ટો જોવાયા નહીં સુતપર્સ સુખલોકામ પુત્રના સુખનું પુત્રના સ્પર્શનું સુખ મેળવવાથી જ્ઞાતો ઓળખાવ્યા। હવે શ્લોકનું ભાષાંતર જોઈએ આપણે। શ્લોકનું ભાષાંતર જોઈએ તો ક્રમ પ્રમાણે પ્રણામ કરેલો શત્રુને મારી નાખનારા પરાક્રમથી શોભતા તે બંને બંને માતાઓનો
આંસુ આવવાથી ન જ જોઈ શકતી હોવાથી સ્પર્શ રીતે હોવાથી સમજ બંને માતાઓએ આંસુ આવવાથી ન જોઈ શકતી હોવાથી સ્પષ્ટ રીતે જોયા નહીં તો પણ પુત્રના સ્પર્શનું સુખ મેળવવાથી ઓળખાયા. ત્યારબાદ હવે આપણે શ્લોકની સમજૂતી જોઈએ તો રામ અને લક્ષ્મણનો માતા કૌશલ્યા અને સુમિત્રા સાથે મેળાપ થયો. રામ અને લક્ષ્મણે પોતપોતાની માતાને પ્રણામ કર્યા. માતૃદેવો ભવ એ ભારતીય સંસ્કૃતિના ખ્યાલ મુજબ તેમને પ્રણામ કરે તેમાં કશું આશ્ચર્ય નથી, પરંતુ તેમાં પણ બંને યોગ્ય ક્રમ જાળવ્યો. નમસ્કાર કરવામાં ઉમ્રમાં વધુ મોટી કૌશલ્યાને પહેલાં પ્રણામ કર્યા અને તે પછી સુમિત્રાને પ્રણામ કરી માતાઓનો ક્રમ સાચવ્યો. શત્રુઓનો વિનાશ કરીને આવેલા અને પરાક્રમથી શોભતા પુત્રોને જોઈને માતા કૌશલ્યા અને સુમિત્રાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેથી તેઓ બંને પુત્રોને સ્પષ્ટ ન જોઈ શક્યા ને પુત્રના સ્પર્શનું સુખ પ્રાપ્ત થવાથી તેમણે તેને ઓળખ્યા. અહીં આ શ્લોકમાં કવિએ માતાની આંખોમાં આંસુ આવવાથી પુત્રને જોઈ શક્યા નહીં, પણ પુત્રના સ્પર્શ દ્વારા તેમને સુખ પ્રાપ્તિ થવાની તેમણે તેથી ઓળખી શક્યા. હવે આપણે આગળના શ્લોકનો અભ્યાસ કરીશું. જે નીચે પ્રમાણે છે. ત્રીજા શ્લોક જોઈએ, તેનો અન્વય જોઈએ. તયો આનંદજ શિશિરમ બાષ્પમ શોકજનમ અસિતમ અશ્રુ ઉષ્ણતમ ગંગાસરયમ જલ અવિતણમ હિમાદ્રિયશિવ પિબધે. શબ્દસ ભાષાંતર જોઈએ તો થયો એટલે તે બંને માતાઓના શિશિર એટલે ઠંડા આનંદજ આનંદિત જન્મેલા આનંદથી જન્મેલા બાષ્પ એટલે આંસુઓ અશીતમ એટલે ગરમ શોકજનમ શોકથી અશ્રુ એટલે આંસુને ગંગા સરયો ગંગા અને સરયુ નદીઓના ઉષ્ણતપમાં ઉનાળાથી તપી ગયેલા જલમ પાણીમાં અવિતણમ પ્રવેશેલું હિમાદ્રિયન્દ્ર હિમાલય પર્વતનું ઝરણું ઈવ એટલે જેમ ઈભેદ ભેદી નાખ્યા અથવા ઠંડા કરી દીધા. હવે શ્લોકનું ભાષાંતર જોઈએ તો હિમાલયમાંથી નીકળેલું શીતળ ઝરણું તાપથી તપેલા ગંગા તથા
सरयू नदीना जलने जेम ठंडु पाड़े तेम ते बन्ने माताओं आनंद थी उत्पन्न थयेला आंसुओं ने शोकजन्य गरम आंसुओं ने ठंडा करी दीदा। एक बार फरीथी वासंतर जोई लो। हिमालयमांथी निकळतुं शीतळ झरणुं तापती तपेला गंगा तथा सरयू नदीना जळने जेम ठंडू पाड़े तेम ते बन्ने माताओना आनंदथी उत्पन्न थयेला आंसुए शोकजन्य गरम आंसूने ठंडा करी दीदा। હવે આ શ્લોકનું અન્વય જોઈએ, સમજૂતી જોઈએ તો પુત્ર મિલનના આનંદથી માતા કૌશલ્યા તને સુમિત્રાને પતિ મરણજન્ય શોક દૂર થયો। કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના પુત્રોને લાંબા સમયે જોયા તેથી બંને માતાઓને ભારે આનંદ થયો। આવો ખૂબ આનંદ થવાને લીધે તેમની આંખમાં આનંદના આંસુ ભરાયા આવ્યા। રામ અને લક્ષ્મણના વનવાસથી તેમની આંખો વિયોગના દુઃખથી શોકના ગરમ આંસુ સારતી હતી। દશરથના મૃત્યુથી તેમાં આરો વધારો થયો, પરંતુ વનવાસ પૂરો કર્યો ને પાછા ફર્યા રામ લક્ષ્મણને જોઈને શોકના ગરમ આંસુ અટકી ગયા અને આનંદના શીતળ આંસુ વહેવાના શરૂ થયા। આ વાત સમજાવવા કાલિદાસે ઉપરોક્ત સુંદર ઉપમા આપી છે। જેમ ગંગા અને સરયુ એ બંને નદીઓનું પાણી ઉનાળામાં સૂર્યની ગરમીથી ખૂબ જ તપી જાય છે, ત્યારે હિમાલય પર્વતોનો બરફ ગરમીથી પીગળીને તેનું ઠંડુ પાણી તે બંને નદીઓના ગરમ પાણીમાં મળીને તેને ઠંડુ બનાવે તેવી માતાઓના આંસુઓની સ્થિતિ થઈ। કૌશલ્યા અને સુમિત્રા ગંગા અને સરયુ નદી જેવી પવિત્ર અને સ્નેહાળ છે। શોકને લીધે તેમને આવેલા ગરમ આંસુઓ ઉનાળાથી ગરમ બનેલા પાણી જેવા છે અને પુત્ર મિલનના આનંદથી તેમને આવેલા ઠંડા આંસુઓ હિમાલયના ઝરણા જેવા છે। અહીં કવિએ સરસ પ્રાકૃતિક ઉપમા આપી છે અને તે દ્વારા કૌશલ્યા અને સુમિત્રાનો શોક આનંદને કારણે ઉડી ગયો તેવો ધ્વનિ આપ્યો છે। આ શ્લોકની સમજૂતી પૂર્ણ થઈ, હવે આપણે આગળ શ્લોક જોઈએ। ચોથો શ્લોક જોઈએ, તેનું અન્વય તે પુત્રયો અંગે નૈઋત્ય શસ્ત્રાગ માર્ગન આદરમ ઇવ સદય સ્પર્શતનયો સત્કુલાંગનાં ઇપ્સિત વીર વીરસુશબ્દ
નો અકાલ માને છે. અશબ્દ સભાષાંતર જોઈએ સંસ્કૃત. તે બંને માતાઓ પુત્રયો બંને પુત્રના અંગની શરીર પર નૈઋત્ય શસ્ત્ર માર્ગમ રાક્ષસોના શસ્ત્રોના ગાને આદ્રણમ તાજા ઈવ જેમ સહૃદય હળવેથી પુષ્તનયો અડકતી શત્રકુલાંગનામ ક્ષત્રિય સ્ત્રીઓના ઈપ્સિતમ ઈચ્છવામાં આવેલા વીર સૂર શબ્દમ વીર માતાએ શબ્દની અપી પણ ન અકાય માતે ઈચ્છા કરી નહીં. હવે તેનું ભાષાંતર જોઈએ તો તે બંને માતાઓ બંને પુત્રના શરીર પર જાણે તાજા જ ન હોય તાજા જ ન પડ્યા હોય તેવા રાક્ષસોના શસ્ત્રોના ઘા હળવેથી અડકીને ક્ષત્રિય સ્ત્રીઓએ જેને ઈચ્છે છે તેવા વીર માતા પદની પણ ઈચ્છા કરી નહીં. સમજૂતી જોઈએ તો રામ લક્ષ્મણના શરીરમાં રાક્ષસોના શસ્ત્રોથી થયેલા ઘા ચિહ્નો જોવા માતા કૌશલ્યા અને સુમિત્રા દુઃખ થયું. રામ અને લક્ષ્મણના શરીર પર રાક્ષસોના શસ્ત્રો વડે યુદ્ધમાં ઘણા બધા ઘા પડ્યા હતા. હાલ તે રૂજાઈને તેના ચિહ્નો બાકી રહ્યા હતા. તે ઘા વાળ સોયા હાથે વડે ફેરવતી માતાઓના ધ્યાનમાં આવે છે. પોતાના પુત્રના શરીર પર રૂંઝાઈ ગયેલા ઘા ચિહ્ન જોઈને તેને વાત્સલ્ય ભાવ સરી પડે સારી રીતે ઉમટે છે. પુત્ર તરફ વાત્સલ્યને લીધે માતાઓ રૂંઝાયેલા ઘાના ચિહ્નો પર જાણે હમણાં જ તાજા ઘા ન પડ્યા હોય ઘા દુખે નહીં તેવા તેવી રીતે હળવેથી હાથ ફેરવવા લાગી. કવિ સુંદર ઉપેક્ષા અલંકાર પ્રયોજે છે. તેનાથી પુત્ર પ્રેમ આગળ વધ્યો અને જાણતા જ કવિ કહે છે, અપ્સિતમ શત્રુ કલંગનામ ન વીર શબ્દમ કાયોમાન. સામાન્ય રીતે ક્ષત્રિય સ્ત્રીઓ માટે પોતાના પુત્ર વીર હોય એ મોટું માન છે, કારણ કે ક્ષત્રિય માટે વીરતા એ આરાધ્ય ગુણ છે. એ જ એનું સર્વસ્વ છે. ક્ષત્રિયોની મોટાઈનો આધાર પણ તે જ છે એમ ભગવાન મનુ પણ કહે છે. વિપ્રાણમ જ્ઞાતમ જ્યેષ્ઠમ ક્ષત્રિયામ ન ચ વીર્યતે. પરિણામે ક્ષત્રિયની વીર પુત્રતાની માતા થવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. વીર માતા અને ઇકબાલ ક્ષત્રિય સ્ત્રી માટે સર્વોત્તમ માન છે. પરંતુ એવું માન મેળવવા માટે તેને ક્યારેક પુત્રના પ્રાણની ભારે કિંમત ચૂકવવી પડે તેવા પણ સંભવ છે. એટલે ક્ષત્રિય સ્ત્રી તરીકે કૌશલ્ય અને સુમિત્રા પોતે રામ અને લક્ષ્મણ જેવા વીર પુત્રોની જનેતા છે એવું માન ચોક્કસ ઈચ્છી હતી. પરંતુ તેને માટે પોતાના પુત્ર શરીરમાં જોખમની ભારે કિંમત આપવા પુત્ર પ્રેમને કારણે તૈયાર ન હતી. ભલે વીર માતાઓ એવું માન પોતાને ન મળે, તેમની આ ભાવનાઓ આપણને માતા ઊંડા પ્રેમ દ્રષ્ટિગોચર થાય છે. અલબત્ત રામ અને લક્ષ્મણને મોટે વીરતા અનિવાર્ય છે, નહીં તો તે સાચા ક્ષત્રિય જ નથી, કારણ કે પોતે જ બીજાના ઘા સહીને બીજાને બચાવે તે સાચો ક્ષત્રિય. અહીં આમ માતા અને પુત્રનો પ્રેમ કવિએ વર્ણવ્યો છે આ સંદર્ભમાં આ શ્લોકમાં અને તેની સમજૂતી આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.